समाचारों नी तो भरूचना नेत्रण तालुकाना मोरियाणा गाममां शाळामां स्लेब तूटी पड़ता छ विद्यार्थीओने इजा पहोंची हती। तो नवरंग विद्या मंदिर शाळामां अचानक छतनी स्लेबना पोपड़ा नीचे पड़ता विद्यार्थीओमां दौड़धाम मची हती। इजाग्रस्त विद्यार्थीओने सारवार माटे अंकलेश्वरनी होस्पिटलमां खसेड़वामां आवी। तो क्वांड तालुकाना गोझारियानी आदिजाति विभागनी अल्पक साक्षरता कन्या विद्यालय में आदिवासी विद्यार्थियों ने हल्की गुणवत्तानुं भोजन अपातु होवानुं बहार आव्युं छे। तो पावी जेतपुरना धारासभ्य शाळानी मुलाकात दरमियान विद्यार्थियों आ अंगे फरियाद करी। विद्यार्थियों ने काची रोटली पाणीवाळुं दूध अपातु होवानी फरियाद करी छे। तो आ सिवाय शाळाना केम्पसमां गंदगीनी पण फरियाद करवामां आवी छे। समस्याओ सांभळ्या बाद धारासभ्य अधिकारीओने उधड़ो लीधो। तो आ शाळामां छेल्ला 10 वर्षथी ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવે છે। મોડેલ અને એકલવ્ય શાળાઓના ભોજનાલયમાં વિઝિટ લેતા જ્યાં ભોજન બનાવવામાં આવે છે ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી અને જ્યાં ચાવલ બનાવીને રાખવામાં આવ્યા હતા ત્યાં સ્વીપરે साफ करता करता एना छाटा पण चावल में उड़ता था ये मारी प्रत्यक्ष नजरे जोयु। ज्या रसोड़ू बनावामां आवे छे त्यां पण गंदगी रसोड़ना पाछळना भागे पण खूब मोटी गंदगी जोवा मळेली। तो शाळानुं केम्पस तो ठीक रसोड़ामां पण गंदगीनुं साम्राज्य जोवा मळ्युं छे। तो आ शाळामां 2300 जेटला विद्यार्थीओ अभ्यास करे छे। सरकार करोड़ों रूपयानी ग्रांटो आपे छे परंतु प्राथमिक सुविधा अने भोजननी गुणवत्ता मळेली ग्रांटनो उपयोग केवो थाय तेनी साबित पूरु पाड़े छे। तो आ मामले अधिकारीओ तेमना कॉन्ट्राक्टरनी मिलीभगतथी करोड़ों रूपयाना कौभाड़नो पण आक्षेप थई रह्यो छे। તમે શું કામ લીધો આવો? જમવામાં નાસ્તામાં તો હોય છે પૌવા બટેકા છે પછી કઠોળમાં છે મગ ચણા ચા પૂરી મેનુ પ્રમાણે નાસ્તો તો મળે છે પણ જમવામાં રોટલી કાચી હોય છે શાકમાં કોઈ એકદમ હોતો નથી સ્વાદ રહિત મળતું નથી। કિચનમાં તો લાઈટ છે જ પણ કદાચ ઓછી લાઈટ પડતી હોય તો કહી શકે બાકી કિચનમાં તો લાઈટ અહીંયા છે। રોટલી બાબતે પણ પહેલાં સાહેબે જોયું તો સાહેબે અમને કશું કીધું નથી। બાળકો કીધું હોય તો કોઈ બાળકોને લાગ્યું હોય અમુક રોટલી કદાચ કાચતી હોય એમને દેખાયું હોય તો કહી શક્યું હોય બાકી અમારા ધ્યાન પણ નથી। તો ક્વાણ તાલુકામાં આવેલા ગોજારિયા મોડેલ શાળામાં લાંબા સમયથી પાણીની સમસ્યા હતી તો સાથે શાળામાં ભોજન અને ગંદકીની સમસ્યા પણ હતી। તો આ વિસ્તારના ધારાસભ્ય મોડેલ સ્કૂલની મુલાકાત લઈ શાળાની સુવિધા મામલે ધરણા કર્યા હતા જેને લઈને સ્થાનિક અધિકારીઓ શાળાએ દોડી આવ્યા હતા। તો છેલ્લા 7 વર્ષથી પાણીની સમસ્યા છે જો કે અધિકારીઓનો ઉધડો લીધો છે તો તે બાદ યુદ્ધના ધોરણે પાણીની સમસ્યા દૂર કરવામાં આવી હતી। અમને પાણીની ખૂબ સમસ્યા હતી અમે નીચે અમે ટેન્કર દ્વારા પાણી ભરતા હતા અને નીચેથી બીજા ત્રીજામાં સુધી પાણી લઈ જવામાં આવતું હતું જે હવે તે સમસ્યા હવે દૂર થશે। આજે પાણી પુરવઠા વિભાગમાં જાણ કરી અને આજે પાણીની સુવિધા કરી આપવામાં આવી છે। હવે બાળકીઓને પાણી નિયમિત રીતે મળી શકશે અને જે સમસ્યા છે કાયમી ધોરણે હલ થઈ શકશે।